అందరూ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આજે ધોરણ 8 એનો પાઠ નંબર 1 ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન એનો પાઠ 2 વિડિયો 1 તમે ભણી ગયેલા છો. વિડિયો 1 ની અંદર તમે જોયું હશે એક મહત્વનું કારણ, યુરોપના લોકોને ભારત આવવાનું નવો જર્માર્ગ શોધવાની જરૂર પડી. એના પછી બીજો મુદ્દો હતો કે ક્રિસ્ટોફર કોલંબસ, ત્રીજો મુદ્દો હતો વાસ્કો દ ગામા. તો પ્રથમ માર્ગ શોધવાની સફળતા જો કોઈને મળી હોય તો તે વાસ્કો દ ગામા હતો અને પોર્ટુગલ દેશનો વતની હતો એ આપણે જોયું. હવે પોર્ટુગલ દેશનો વતની ઈસવીસન 1498 ની અંદર ભારત દેશ મુકામે કાલિકટ બંદરે પહોંચ્યો અને તેને 1502 માં રાજા જામોરીની મંજૂરીથી વેપાર કરવાની પરવાનગી મેળવી. હવે વેપાર કરવાની પરવાનગી મેળવી અને પોર્ટુગીઝોએ ભારતની અંદર ખૂબ જ પોતાનો વેપાર કર્યો. અંતે જેની શરૂઆત થાય છે તેનો અંત પણ નિશ્ચિત હોય છે, તેવી જ રીતે પોર્ટુગીઝની સત્તાનો અંત આપણો આગળનો આજનો ભણવાનો મુદ્દો પાર્ટ 2 ની અંદર પોર્ટુગીઝ સત્તાનો અંત એ મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજે, 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો વેપાર કરવા માટે બંગાળ ભારત આગળ વધવા લાગ્યા. તો 17મી સદીની શરૂઆતની અંદર દક્ષિણ ભારતનો મોટો ભાગ પોર્ટુગીઝ લોકોએ પોતાના હસ્તક લઈ લીધો હતો. એમાં મુંબઈ એક મુંબઈનો પણ સમાવેશ થાય છે. તો તે ઉત્તર તરફ હવે આગળ વધવા લાગ્યા. આ બંગાળામાં એ વખતે રાજા હતો દિલ્હીની ગાદી પર શાહજહાં. ખાસ યાદ રાખજો, દિલ્હીની ગાદી પર શાહજહાં રાજા રાજ કરતો હતો. તો બંગાળામાં જ્યારે પોર્ટુગીઝોએ વેપાર કરવાની શરૂઆત કરી અને હુગલીની અંદર કોઠી સ્થાપી, પરંતુ આ સમયે બંગાળાના સુબા, આ ખાસ યાદ રાખજો, બંગાળાના સુબા એ પોર્ટુગીઝનો વર્તન વિશે શાહજહાને ફરિયાદ કરી. અહીંયા ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ શાહજહાએ કેમ પોર્ટુગીઝોની કોઠી તોડી પાડી? તો કોને ફરિયાદ કરી હતી ભાઈ? તો બંગાળાના સુબાએ. કયા રાજાને ફરિયાદ કરી હતી? શાહજહાએ. અને શાહજહાએ આ ફરિયાદને ધ્યાને લઈ અને બંગાળામાં જે હુગલીની અંદર કોઠી સ્થાપવામાં આવી હતી તેને તોડી પાડવામાં શાહજહાંના ફરમાનથી બંગાળાની અંદર હુગલીની અંદર પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે જે કોઠીની સ્થાપના કરી હતી તે કોના ફરમાનથી? તો શાહજહાંના ફરમાનથી. કોણે ફરિયાદ કરી હતી? તો બંગાળાના સુબાએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાને લઈ શાહજહાંના ફરમાનથી બંગાળાના હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને એમાં રહેલા વહાણો પણ શું કરવામાં આવ્યા ભાઈ? સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પરંતુ જે રીતે દક્ષિણ ભારતની અંદર તેમણે ત્રણ જગ્યાએ પોતાની સત્તા જાળવી રાખી, એમાં દીવ, દમણ અને ગોવા. આમ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે પોર્ટુગીઝની સત્તાનો અંત આવ્યો તે વિશે સમજાવો. તો આપણે લખી શકીએ કે ભાઈ 17મી સદીની શરૂઆતમાં બંગાળા તરફ પોર્ટુગીઝોએ વેપાર કરવાની શરૂઆત કરી. આ વખતે દિલ્હીની ગાદી ઉપર શાહજહાં રાજા રાજ કરતો હતો. તેમણે બંગાળાના સુબાએ પોર્ટુગીઝોના વર્તન વિશે શાહજહાંને ફરિયાદ કરી અને શાહજહાંના ફરમાનથી હુગલીની અંદર આવેલી કોઠી તોડી પાડવામાં આવી અને તેના વહાણો સળગાવી નાખવામાં આવ્યા અને ત્યાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. અંતમાં દીવ, દમણ અને ગોવાની અંદર પોર્ટુગીઝોની સત્તા રહી. એના પછી પોર્ટુગીઝોના પછી ડચ લોકો, ડચ એટલે હાલનું હોલેન્ડ, હા હાલનું નેધરલેન્ડ. અહીંયા હોલેન્ડના ડચ લોકો પણ હાલને શું કહેવાય છે? નેધરલેન્ડ. તો ડચ લોકોએ પણ પોર્ટુગીઝો જે રીતે ભારતમાં વેપાર કરવા આવ્યા તેવી જ રીતે ડચ લોકોને પણ ભારતમાં વેપાર કરવા માટેની તીવ્ર ઈચ્છા થઈ અને તે લોકો પણ ભારતમાં આવ્યા. ડચ લોકો સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, દક્ષિણ ભારતના કયા બંદરો પર ડચ લોકોએ સૌપ્રથમ કોઠી સ્થાપી? આવો ટૂંકો પ્રશ્ન પૂછાશે. તો એની અંદર પુલિકટ અને મદ્રાસ એ બે સેન્ટર ઉપર એમણે પ્રથમ કોઠી સ્થાપી. ત્યારબાદ ઈસવીસન 1663, બીજો પ્રશ્ન ખાસ યાદ રાખીશું, ઈસવીસન 1663 ની અંદર આગ્રામાં ડચ લોકોએ કોઠી સ્થાપી. કયા શહેરની અંદર ભાઈ? તો આગ્રાની અંદર કોઠી સ્થાપી. પરંતુ અહીંયા ડચ લોકોને એક વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ઈસવીસન 1600 ની અંદર
કે ડચ લોકોને કાયમ માટે ભારત છોડવું પડ્યું. એના પછીનો મુદ્દો આપણે બે મુદ્દા જોયા, પોર્ટુગીઝ સત્તાનો અંત, એના પછી ડચ લોકો ભારતમાં આવ્યા. તો ડચ લોકો વિશેની માહિતી ટૂંકમાં તમને ફરીથી યાદ રાખવા માટેના મુદ્દા, તો ડચ લોકો પોર્ટુગીઝ પછી ભારતમાં આવ્યા. એ મૂળ હોલેન્ડ દેશના વતની, હાલનું નેધરલેન્ડ. એમણે સૌપ્રથમ ભારતમાં પુલિકટ અને મદ્રાસમાં કોઠી સ્થાપી. ઈસવીસન 1663 માં આગ્રામાં કોઠી સ્થાપી, પરંતુ અંગ્રેજો સામેની સ્પર્ધામાં એ લોકો ટકી શક્યા નહીં, માટે એમને ભારત શું કરવું પડ્યું, છોડવું પડ્યું. એના પછીનો મુદ્દો છે ભારત પર અંગ્રેજોની નજર. આપણે લોકો જાણીએ છીએ દરરોજ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી કોઈ પણ આપણો મુખ્ય મહેમાન અથવા તો પ્રવક્તા જે આપણને વક્તવ્ય આપી રહ્યા છે તે એ આપણને સૂચિત એક વાક્ય બોલશે અને આપણે દર વર્ષે સાંભળીએ છીએ, પરંતુ વાક્ય વિશે આપણે સમજતા નથી. લગભગ અંગ્રેજોએ 200 વર્ષ ભારત દેશ પર રાજ કર્યું. તો ભારત દેશ પર રાજ કર્યું 200 વર્ષ, તો 200 વર્ષ રાજ કરવા માટે પ્રથમ ભારતમાં આવવું તો પડ્યું હશે. તો અહીંયા ભારત પર અંગ્રેજોની નજર, જેવી રીતે પોર્ટુગીઝો ડચ લોકો ભારતની અંદર વેપાર અર્થે આવ્યા, તેવી જ રીતે અંગ્રેજોની પણ તીવ્ર ઈચ્છા હતી કે ભારતની અંદર જઈ વેપાર કરો. તો અહીંયા ખાસ યાદ રાખજો, ઈસવીસન 1600 ની અંદર ઇંગ્લેન્ડની રાણી, રાણીનું નામ છે એલિઝાબેથ, રાણીનું નામ છે એલિઝાબેથ, તેના સાનિધ્યની અંદર એક કંપનીની સ્થાપના કરવામાં આવી. એ કંપનીનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસવીસન 1600 ની અંદર ઇંગ્લેન્ડ દેશની રાણી એલિઝાબેથના સાનિધ્યની અંદર એક કંપનીની રચના કરવામાં આવી, જેનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. પરીક્ષાની અંદર આમાંથી એક ટૂંકો પ્રશ્ન હવે પૂછાશે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો આપણે લખી શકીશું ઈસવીસન 1600 માં. ઈસવીસન 1600 માં કઈ કંપનીની સ્થાપના થઈ, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. કોના સાનિધ્યમાં, તો એલિઝાબેથના સાનિધ્યમાં. હવે બીજો એક પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો અથવા તો મુખ્ય હેતુ શું હતો. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતમાં વેપાર કરવાનો અને વેપાર કરીને ધનવાન બનવાનો હતો. એવા લોકોનું સંગઠન હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની, એવા વેપારીઓ લોકો ભેગા થયા હતા કે જેમનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં વેપાર કરવાનો અને ત્યાંથી અઢળક ધન કમાઈ પોતાના દેશમાં લઈ જવાનો હતો. આ ખાસ યાદ રાખવાનો મુદ્દો. ઈસવીસન 1608 ની અંદર, જ્યારે 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1608 ની અંદર અંગ્રેજોનું પ્રથમ વહાણ ભારતના પશ્ચિમ કિનારે સુરત બંદરે પહોંચ્યું. ભારતના પશ્ચિમ કિનારે સુરત બંદરે કઈ સાલમાં, તો ઈસવીસન 1608 ની અંદર પ્રથમ વહાણ પહોંચ્યું અને તે વહાણનો કપ્તાન હતો હોકિન્સ. આ ખાસ નામ યાદ રાખજો. ભારતની જમીન ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ જો કોઈ હોય તો એ કોણ હતો, હોકિન્સ. અને હોકિન્સ એ ભારતમાં આવનાર પ્રથમ વહાણનો કપ્તાન હતો. ઈસવીસન 1608 ની અંદર ભારતમાં પ્રથમ અંગ્રેજ વહાણ ભારતના પશ્ચિમ કિનારે સુરત બંદરે આવ્યું અને તે કપ્તાન, તે વહાણનો કપ્તાન હોકિન્સ હતો. અને હોકિન્સે ત્યાં ભારતની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. જે સમયે અંગ્રેજોનું પ્રથમ વહાણ ભારત આવ્યું તે સમયે ભારતમાં રાજ જહાંગીર કરતો હતો. આપણે યાદ રાખવાનું છે પોર્ટુગીઝો જ્યારે ભારત પહોંચ્યા એ વખતે રાજ જામોરિન રાજાનું હતું, અને જ્યારે અંગ્રેજોનું વહાણ પ્રથમ પહોંચ્યું એ વખતે જહાંગીર રાજા રાજ કરતો હતો. અને જહાંગીર રાજા જોડે હોકિન્સે વેપાર કરવાની પરવાનગી માંગી, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યું અને તેમને પરવાનગી મળી નહીં. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 ની અંદર આપણે 3 મુદ્દા જોયા, પોર્ટુગીઝ સત્તાનો અંત, બીજો મુદ્દો છે ડચ લોકો વિશેનો, અને ત્રીજો મુદ્દો ભારત પર અંગ્રેજોની નજર. આ મુદ્દો અધૂરો છે, એ આગળના ચેપ્ટર, આગળના વિડીયોની અંદર, પાર્ટ નંબર 3 ની અંદર આ મુદ્દો આપણે જોઈશું. આ જે બોર્ડનું સ્ક્રીન તમને દેખાય છે તેનો શાંતિથી સ્ક્રીનશોટ પાડી લો. આટલા મુદ્દા તમારે નોટબુકની અંદર નોંધવાના રહેશે અને તૈયાર કરવાના રહેશે.